સુપર સહેલિયાથી હું નૈમિષા. પરંપરાગત રીતે હોળી ઉપર લાડુ અથવા ઘઉંની સેવ બનતી હોય છે, પણ એમાં એકને ભાવે એકને ના ભાવે. આજે એક એવી રેસીપી તમારી સાથે શેર કરું છું જે બધાને ભાવે છે. મોરઓવર તમે આગળથી બનાવીને ઠંડી કરો તો એ તો ઓર બધાને ભાવશે. તો ચાલો જોઈ લઈએ આજની રેસીપી. આ રેસીપીમાં આપણે 2 લિટર દૂધ લેવાનું છે અને દૂધ જેટલું જાડું તમારે ત્યાં મળે એટલું લેવું. મેં અમૂલનું ગોલ્ડ મિલ્ક લીધું છે. આમ તો મેં શ્રીખંડ ઘણી વાર બનાવ્યો છે, પણ આજની રીત એકદમ અલગ છે અને શ્રીખંડ ખૂબ સરસ બને છે આનાથી. તો દૂધને પહેલાં ઉકાળી લઈશું આપણે. સૌ પ્રથમ 2 લિટર દૂધમાંથી મેં થોડું દૂધ રહેવા દીધું છે. તેમાં આપણે અમૂલ્યાનો જે મિલ્ક પાવડર મળે છે એ મેં લીધો છે. મિલ્ક પાવડર એટલે દૂધનો પાવડર. એનાથી આપણું શ્રીખંડ એકદમ સરસ માવેદાર બનશે. હા, મેં 1/2 કપ મિલ્ક પાવડર લીધો છે અને તેને હું દૂધમાં ઓગાળી દઉં છું. આ કસ્ટર્ડ પાવડર નથી, આ મિલ્ક પાવડર છે. અને બીજું મેં કેસર લીધું છે. હવે જે કેસર છે એ આ ટાઈપની જે ડબ્બીમાંથી હું કાઢી રહી છું, આ ઓરિજિનલ કેસર છે સ્પેનનું. આ કેસરને આપણે દૂધમાં ઓગાળીશું, પણ આ કેસરનો એકદમ માઇલ્ડ રંગ આવશે, યલો કલરનો. હવે આ કેસરને આપણે દૂધમાં ઓગાળીશું. એક બાજુ દૂધ ગરમ કરવા મૂકેલું છે, જે મેં તમને પહેલાં જ બતાવ્યું. એ ગરમ કરેલું દૂધ આમાંથી 1 ચમચો આપણામાં નાખીશું કે 2 ચમચા નાખીશું અને પછી તેને કેસરને થોડું ઓગળવા દઈશું. અને કેસર ઓગળશે ગરમ દૂધમાં, પછી આપણે તેને આપણું મિલ્ક પાવડરવાળું જે બેટર બનાવ્યું છે એમાં એડ કરી દઈશું. આની અંદર એડ કરી દઈશું. ફરીથી આપણે આ આપણે જે ઇન્ડિયામાં આ ટાઈપનું કેસર મળતું હોય છે તેમાં મેડ ઇન સ્પેન જ લખેલું હોય છે, એમાંથી પણ આપણે થોડા તાતણા કેસરના લઈશું અને આને પણ આપણે થોડુંક ગરમ દૂધ નાખી અને આપણે જે મિલ્ક પાવડરવાળું મિશ્રણ બનાવ્યું છે એમાં એડ કરી દઈશું. અહીં તમે જોશો કે આનો થોડો કલર પકડાવવાનું ચાલુ થઈ જશે. હવે જેની પાસે જે કેસર હોય વાપરજો, પણ ખૂબ સરસ આ મેથડથી તમારો શ્રીખંડ બનશે અને તમારે કોઈ દિવસ બહારથી લાવવાની જરૂર નહીં પડે. તમારી ઈચ્છા હોય તો આમાં નટ્સ નાખજો, પણ આ જે શ્રીખંડ મેં બનાવ્યો છે મેં એમાં એક પણ નટ્સ નથી નાખ્યા અને બીજો કોઈ પણ ફ્લેવર એડ નથી કર્યો, તો પણ ખૂબ જ સરસ શ્રીખંડ બન્યો છે. આપણું મિક્સચર બધું તૈયાર થઈ ગયું છે અને હવે આપણે જે આ ગરમ કરી રહ્યું છે દૂધ તેમાં આને એડ કરી દઈશું. મિલ્ક પાવડરવાળું દૂધ છે. દૂધને આપણે હલાવતા રહીશું અને તેને થોડીક વાર હજી ઉકળવા દઈશું, જેનાથી દૂધ જાડું પણ થઈ જશે, મિલ્ક પાવડર પણ અંદર સેટલ થઈ જશે. એને હલાવવું ખૂબ જરૂરી છે. મિલ્ક પાવડર નીચે બેસે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું. ઓલરેડી આપણા દૂધમાં પાવડર ઓગળી ગયો છે, પણ પૂરેપૂરું આપણા ગરમ દૂધ સાથે મિક્સ થાય તેના માટે તેને સતત આપણે હલાવતા રહીશું. થોડું દૂધને ઉકાળશો તો વધુ સારું તમારું શ્રીખંડનો રિઝલ્ટ આવશે. હવે આ દૂધને મેં 2 અલગ તપેલીમાં કાઢી લીધા છે અને આજુબાજુ તે જેની જે મલાઈ વળી ગઈ છે તે પણ આપણે દૂધમાં અંદર આજુબાજુથી લઈ અને એડ કરી દઈશું. અને હવે આ દૂધને આપણે સરસ રીતે ઠંડુ કરવા મૂકી દઈશું. તો તેના માટે મેં 2 ટબમાં પાણી ભરી લીધું છે, જેથી દૂધ મારું ઠંડુ થઈ જાય અને તેને હું મેળવી શકું. દૂધ હલાવ્યા કર્યું અને તે ઠંડુ થઈ ગયું છે. આંગળી નાખી અને ચેક કરી લેજો કે હુંફાળું દૂધ હોવું જોઈએ, સાવ ઠંડુ નહીં અને ગરમ નહીં. હવે આટલી વાડકી મેરવણ મોળું એકદમ ઇનફ છે આટલું દૂધ મેળવવા માટે. એટલે આમાં જે પાણી નીકળ્યું છે તેને હું બહાર કાઢી લઉં છું. એટલે પાણીનો ભાગ ખટાશ પેદા કરે છે એટલે પાણી કાઢી લઉં છું. અને આ જે દહીં છે એને લગભગ 2 ચમચી મારું દહીં છે તેને હું હવે આ આઈસ્ક્રીમનો જે ડબ્બો છે મારી પાસે તેમાં હું આજુબાજુ બધી જ બાજુ એને સ્પ્રેડ કરી દઈશ, જેનાથી મારું દહીં જલ્દી મેળવાઈ જાય અને તે ખાટું થવાનો ભય ન રહે. આખા ડબ્બામાં આપણે દહીંને સ્પ્રેડ કરી દઈશું, જેનાથી તમારું દૂધ જલ્દી મેળવાઈ જશે અને દહીં બનશે ત્યારે દહીં ખાટું પણ નહીં થયું હોય. હવે આપણે ઉકાળેલું દૂધ બધું આ જ ડબ્બામાં સમાઈ દઈશું. સરસ રીતે
આને આપણે હલાવી અને ડબ્બો બંધ કરી અને ગરમ જગ્યાએ મૂકીશું. હું નોર્મલી માઇક્રોવેવમાં મૂકતી હોઉં છું, જે સૌથી ગરમ રહેતું હોય છે અને તેમાં દહીં જલ્દી બની જતું હોય છે. 4.5 થી 5 કલાક પછી દહીં કમ્પ્લીટલી તૈયાર થઈ ગયું છે. હવે આ દહીંમાંથી આપણે પાણી નિતારવાનું છે અને તેનો મસ્કો બનાવવાનો છે. એના માટે એક મલમલનું કપડું લેવાનું, એની નીચે ગરણી મૂકવાની અને એની નીચે એક તપેલી મૂકવાની. આમાંથી બધું જ પાણી આપણે નિતારવાનું છે, એટલે તેના માટે આપણે આ અરેન્જમેન્ટ કરીશું. થયા પછી 4 થી 5 કલાક ફ્રીઝમાં મૂકવાનું અને સરસ ઠરી જાય પછી જ તેને આવી રીતે અરેન્જમેન્ટ કરી અને બધા દહીંમાંથી આપણે પાણી કાઢી નાખવાનું. તો તમારો મસ્કો એકદમ પરફેક્ટ બનશે અને તમે કોઈ પણ શ્રીખંડની કંપનીને ટક્કર મારી શકે એવો શ્રીખંડ બનાવી શકશો. આ રીતે આપણે બધું જ દહીં આવી રીતે એક કપડામાં લઈ લઈશું અને પછી એ કપડાને આવી રીતે તમને બતાવું છું કે પાણી ટપકશે. પાણી ટપકશે એટલા માટે આપણે આ અરેન્જમેન્ટ કર્યું છે. ઉપરથી આપણે તેને એક રબર બેન્ડથી ફિટ બંધ કરી દઈશું, એટલે શાંતિથી પાણી ટપક્યા કરશે. પાણી ટપકવાનો પ્રોસેસ બી લગભગ 4 થી 5 કલાક ચાલશે, એટલે આ અરેન્જમેન્ટ કરી અને તમારે તેને ફ્રીઝમાં જ મૂકી દેવું જેથી આપણો મસ્કો ખાટો ન થાય. ઉપર રબર બેન્ડ ટાઈટ બાંધી દેવાનું જેથી પાણી બધું ટપક્યા કરે અને આ અરેન્જમેન્ટને આપણે ફ્રીઝમાં મૂકી દઈશું 4 થી 5 કલાક માટે. આ અરેન્જમેન્ટ ઉપર થોડુંક વજનવાળી વસ્તુ તમારે મૂકી દેવી. મેં આની ઉપર ખલ મૂકેલો છે અને આ આખું મેં ફ્રીઝમાં મૂક્યું, જેના લીધે પાણી ટપકતું રહ્યું. આ બધું જ મેં રાત્રે કર્યું જેથી સવારમાં મારો મસ્કો એકદમ રેડી હતો, તૈયાર હતો. તો આવી રીતે પણ તમે ટ્રાય કરી શકો કે આ બધી જ વસ્તુ તૈયાર કરી અને રાત્રે ફ્રીઝમાં મૂકી દો, એટલે બધું જ પાણી સવાર સુધી ટપક્યા કરે. સવારે જ્યારે ફ્રીઝમાંથી કાઢ્યું ત્યારે તમે જોઈ શકો છો કે મારો મસ્કો કેવો તૈયાર થયો છે. ધીમે રહીને આપણે ખોલીશું અને મસ્કાની નીચે હું તમને પાણી બતાવું, એ પણ કેટલું ઘાટું છે. તેને કઢીમાં ઉપયોગ કરી શકો અથવા તો તેનું પનીર પણ બનાવી શકો. તો ચાલો હવે આપણે એ આપણી પોટલીને ખોલી અને આપણો મસ્કો ટ્રાન્સફર કરીએ. તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે અને એનો સ્વાદ પણ ખૂબ સરસ આવ્યો છે. આવી રીતે આપણે આપણો ટાઈટ મસ્કો એક બાઉલમાં લઈ લઈશું અને હવે ખરેખર શ્રીખંડ બનાવવાનું પ્રોસીજર ચાલુ થાય છે. આટલું કર્યા પછી નોર્મલી બધા આમાં સીધી ખાંડ નાખી દેતા હોય છે, એ સૌથી મોટી ભૂલ કરીએ છીએ. હવે આ મસ્કાને આપણે પ્રોપરલી હાથથી તોડી નાખીશું અને તેને આપણે ફેંટીશું, એટલે એનો મતલબ કે જોર જોરથી આપણે તેને ફેરવીશું, આપણો હાથ ફેરવીશું અને જેવું આપણે દહીંવડાનું ખીરું મચેડીએ એવું એક્ઝેક્ટલી આવો અને લાંબો સમય સુધી 10 થી 15 મિનિટ સુધી તેને ફેરવ્યા કરીશું. અને ત્યાર પછી એ સ્મૂથ મસ્કો જ્યારે તૈયાર થશે તો તમારો શ્રીખંડ એકદમ પરફેક્ટ બાર માર્કેટ જેવો બનશે. આ પ્રોસીજર જો તમે હાથથી ન કરી શકો તો તમે આને ચમચીથી કે કોઈ બ્લેન્ડરથી પણ કરી શકો છો, પણ હું કહીશ કે હાથ અને ચમચીનો ઉપયોગ કરજો, બ્લેન્ડરનો ઉપયોગ કરશો નહીં. તો આવી રીતે એને ગોળ 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 ફેરવી અને આપણે સરસ ફર્સ્ટ ક્લાસ આપણો શ્રીખંડ તૈયાર કરીશું. હલાય હલાય કરીએ અને ફેરો ફેરો કરીએ એટલે હવા ભરાય અને પોચો થાય. અત્યારે તમને એનો આઈસ્ક્રીમ જેવો દેખાતો હશે, પણ તમે સાચું નહીં માનો પણ આ પરફેક્ટ શ્રીખંડની રેસીપી છે. અને આવી જ રીતે એને ફેરવી ફેરવીને ગોળ ગોળ કરીને પહેલાં એને સ્મૂથ કરીશું. હજી મેં આની અંદર ખાંડ નાખી નથી, ખાંડ નાખવાની નથી, ખાંડ છે એક છેલ્લે નાખવાની છે. એને ખૂબ સરસ રીતે રિગરસલી અને હલાવવો જોઈએ તો જ આપણો શ્રીખંડ પરફેક્ટ બને. એકવાર આ રીતે શ્રીખંડ ટ્રાય કરી જોજો, પછી તમને ખ્યાલ આવશે કે તમે રેગ્યુલર રીતથી બનાવતા હતા એમાં મજા આવી કે આ શ્રીખંડમાં મજા આવી. કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો કે શ્રીખંડની રીત તમને કેવી લાગી. આની અંદર તમે ડ્રાયફ્રૂટ નાખી શકો
અને ફ્રેશ ફ્રૂટ પણ નાખી શકો, પણ હું આને પ્લેન જ બનાવી રહી છું કારણ કે મારી ફેમિલીમાં બધા પ્લેન શ્રીખંડ પસંદ કરે છે. નેચરલ ફ્લેવરવાળું શ્રીખંડ મારા ઘરમાં બધાને ખૂબ ભાવે છે, એટલે બને ત્યાં સુધી હું આમાં કોઈ પણ આર્ટિફિશિયલ કલર એડ કરતી નથી. હું માનું છું કે આપણને એટલી તો ખબર પડે જ છે કે કલરની ડબ્બી 10 રૂપિયાની આવે છે, એમાં કયા તમે નેચરલ કલરને એક્સપેક્ટ કરો છો? એ બધા સિન્થેટિક અને આર્ટિફિશિયલ કલર્સ છે. પ્લીઝ 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 નેચરલ વસ્તુ ખાવાનો આગ્રહ રાખો અને તેનો પ્રયત્ન કરો. હવે આની અંદર હું ખાંડ એડ કરું છું. આ 1/2 કપ ખાંડ છે એ મેં 2 વાર નાખ્યા, એટલે ટોટલ 1 કપ ખાંડ મેં આટલા શ્રીખંડમાં નાખી છે, અને જે ગરપણ માટે ઇનફ છે. ખાંડ નાખીને સરસ રીતે મિક્સ કરી દેવાનો, પણ ખાંડ નાખીને હલાવીએ અને ખાંડને લીધે શ્રીખંડ થોડો ઢીલો થઈ જાય, એટલે ફરીથી તેને 2-3 કલાક માટે ફ્રીઝમાં મૂકવો જરૂરી છે. એટલે જ્યારે પણ તમારે શ્રીખંડ પીરસવાની ઈચ્છા હોય એના 12-15 કલાક પહેલાં આ પ્રોસીજર તમારે કરવો પડે તો તમે શ્રીખંડ પીરસી શકો. તો આ રીતે શ્રીખંડ તમે બનાવી જુઓ અને આવો નેચરલ કેસરનું જ શ્રીખંડ બનાવો, અને ચોક્કસ મને કમેન્ટમાં લખો કે તમારો શ્રીખંડ કેવો બન્યો અને શું તમારા ઘરના લોકોએ મહેસૂસ કર્યું કે આ શ્રીખંડ અલગ છે અને સારો છે. ફ્રૂટ અને ડ્રાય ફ્રૂટ શ્રીખંડ સિવાયના કોઈ શ્રીખંડ બનાવી શકાય કે ના બનાવી શકાય? મને એવો વિચાર આવ્યો, પણ મને કોઈ આઈડિયા આવ્યો નહીં. જો તમને આઈડિયા આવ્યો હોય તો મને ચોક્કસ જણાવજો, કેમ કે શ્રીખંડ મારી ફેમિલીમાં બધાને બહુ ભાવે છે, તો હું નવી નવી રીતે ટ્રાય કરવા માગું છું.